સહિત સમગ્ર ગુજરાતમાં સરકાર દ્વારા આપવામાં આવતી મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનામાં સહાય છેલ્લા ત્રણ મહિનાથી બાકી હોવાથી ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ સચિવને પત્ર લખી રજૂઆત કરી છે અને બાકી નીકળતી ત્રણ મહિનાની સહાયની રકમ તાત્કાલિક ચૂકવવાની માંગ કરી છે ગુજરાતમાં સત્તરસો જેટલી ગૌશાળા અને પાંજરાપોળ આવેલી છે કોરોના મહામારી બાદ દાનની આવક ઘટતા ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોની હાલત કફોડી બનતા સંચાલકોએ આંદોલન કર્યું હતું બાદમાં સરકારે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની શરૂઆત કરી દર વર્ષે ગૌશાળા અને પાંજરાપોળને રૂપિયા પાંચસો કરોડ રૂપિયાની સહાય ચૂકવવા જાહેરાત કરી છે જે અંતર્ગત ડીસા સહિત બનાસકાંઠાની ગૌશાળા અને પાંજરાપોળને છેલ્લા ત્રણ મહિનાની સહાય ચૂકવવા વિલંબ થયો છે જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ એમ ત્રણ મહિનાની સહાય સરકાર દ્વારા હજુ સુધી ચૂકવવામાં આવી નથી સહાયમાં વિલંબ થતા જ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોની મુશ્કેલી ઊભી થઈ છે હવે ઉનાળાની શરૂઆત સાથે ઘાસચારાનો ભાવ પણ ડબલ થઈ ગયો હોવાથી પશુઓના રખરખાવનો ખર્ચો વધી ગયો છે તો બીજી તરફ સહાય પણ હજુ સુધી મળી નથી જેથી ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો ભારે સંકળામણ અનુભવી રહ્યા છે તેવામાં ડીસામાં રાધેકૃષ્ણ જીવદયા ટ્રસ્ટ દ્વારા ગૌસેવા આયોગ અને ગૌ વિકાસ બોર્ડના સચિવને પત્ર લખી સહાય ચૂકવવાની માંગ કરી છે મુખ્યમંત્રી અને કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના મંત્રીને પણ પત્રની નકલ રવાના કરી રજૂઆત કરાઈ છે